गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप पेज नंबर स्वाध्याय पोथी 205 पर जोईशू स्मार्ट चार्ट। आप पाठ्यपुस्तक में चेप्टर जोई गया, हवे आप स्वाध्याय पोथी में शीखवानुं छे। प्रश्न नंबर एक, उदाहरण मुजब टेलिमार्क करो। हवे जो आ टेलिमार्क शू छे, तो अहीं जे आ रीते लाइन आपेली छे, एक ऊभी लाइन आवशे अने पछी आ रीते त्रासी लाइन आवे छे, एने शू कहेवाय छे, तो टेलिमार्क। हवे टेलिमार्क अहीं जे उदाहरण आपेलुं छे कि 7, तो हवे टेलिमार्क केवी रीते करवुं ते आपने शीखवानुं छे। तो जो खास याद राखो, आपणे साफ सिम्पल जे अने तमने आ चेप्टरमां खूब ज मजा आवशे, तो तमने थोड़ुं ध्यान देवानुं, तो तमने आ जे संपूर्ण चेप्टर आवडी जशे। जो ज्यारे आपण एम के 7 छे, तो 7 टेलिमार्क करवानुं के, तो केवी रीते करवानुं, तो पहेला 1 2 3 4 चार लाइन केवी आवशे, ऊभी ज लाइन याद राखवानुं, चार लाइन केवी आवशे ऊभी लाइन। एना पछी 5मी लाइन केवी रीते दोरवानी की, तो आवी रीते त्रासी आवडी जाय। जुओ आ रीते 1 2 3 4 चार लाइन आपणे आम दोरीशुं अने 5मी लाइन आ रीते त्रासी दोरवानी। तो आ केटली थई? 5 थई। एना पछी आपणे 7 दोरवा छे, तो हजी 2 જોઈશે, તો આપણે અહીંયા નવું સ્ટાર્ટ કરવાનું, અહીંયાથી જ આપણે જોઈન્ટ નથી કરવાનું, પરંતુ અહીંયા નવું સ્ટાર્ટ કરવાનું। જો આપણે અહીંયા એક્ઝામ્પલ આપેલા છે તે જોઈએ, તો તમને વધારે ખબર પડશે કે અહીંયા જો 11 આપેલા છે, હવે તો 11માં આપણે કેવી રીતે દોરીશું? આ 1 2 3 4 પછી 5 જે લીટો છે તે કેવી રીતે આવશે? આમ ત્રાસો। એના પછી 6 7 8 9 પછી 10 કેવી રીતે આવશે? આમ ત્રાસી અને પછી 11, તો થઈ ગયા 11। એટલે તમને ખાસ એમ યાદ રાખવાનું કે આ જે એક જે જૂથ આવી રીતે આપેલું છે તેનામાં કેટલી લાઈન આવશે? તો 5 આવશે કુલ, એને કેટલા કાઉન્ટ થશે? તો 5, તો આ 5 5 ને 5 10 10 અને 1 11, તો 11 થઈ ગયા। એવી રીતે 13, તો 13માં પણ આપણે જોઈએ કે 1 2 3 4 પછી 5 આવી રીતે આવશે, પછી 6 આપણે ક્યાં જે નવું છે ત્યાંથી સ્ટાર્ટ કરવાનું, તો 6 7 8 9 પછી 10 આવી રીતે આવશે, 11 12 અને 13 થઈ ગયા। એના પછી 15, તો 15ના આપણે આમ જ ખબર પડી જાય કે આવા જે જૂથ છે કેટલા કેટલાના, 5 5 જૂથ કેટલાના આવશે? 3 આવશે। તો જુઓ 1 2 3 4 પછી 5 6 7 8 9 પછી 10 આવી રીતે 11 12 13 14 અને 15, તો થઈ ગયા 5 5 ને 5 10 10 અને 5 15। એના પછી 26 છે, તો 26 જોઈએ, 1 2 3 4 તો 5 આવી રીતે આવશે, 6 7 8 9 પછી 10 આવી રીતે ત્રાસી લીટી, 11 12 13 14 15 16 17 18 19 20, આમ 21 22 23 24 25, અને પછી લાસ્ટમાં 26માં એક લાઈન। તો જુઓ ફરીથી આપણે આમ કાઉન્ટ કરી લેવાનું કે 5 10 15 20 25 અને એ કેટલા થશે? 26, તો 26 આવે છે। એવી રીતે 30માં, તો 30માં પણ જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 અને 30, તો આને કાઉન્ટ કરી લેશું કે 5 10 15 20 25 અને 30, તો થઈ જાય છે। તો આ જે ટેલિમાર્ક કરવું છે ખૂબ જ સરળ છે, તમને આવડી જશે। તો અહીંયા જે આ જે લાઈન છે તે તમને તમારી રીતે કરવાની છે। એના પછી પ્રશ્ન નંબર 2 છે કે ઉદાહરણ મુજબ ટેલિમાર્કની સંખ્યા લખો। હવે જો અહીંયા જે સંખ્યા આપી હતી, તો એના ઉપરથી આપણે ટેલિમાર્ક કર્યું, હવે ટેલિમાર્ક કરેલું છે, તો આપણે સંખ્યા લખીશું। હવે અહીંયા જે આમ આપેલું હોય ને, એને આપણે આમાં ડાયરેક્ટ જ કાઉન્ટ કરી લેવાના, 5 કેટલા થઈ જશે? આને જે આમ આપેલું હશે એના 5 જ થશે, તો 5 અને 1 6, તો અહીંયા 6 લખીશું। એના પછી આ 5 10 11 12 13 અને 14 પછી 5 10 15 16 અને 17 5 10 15 અને 20 5 10 15 20 25 25 પછી 26 27 અને 28। અહીંયા જોઈએ કે જો હવે આ તો 4 જ લાઈન આપેલી છે, તો 1 2 3 અને 4 પછી આ 5 10 10 અને 2 12 5 10 15 ને 1 16 5 10 15 પછી 16 17 18 અને 19 5 10 15 20 25 30 30 પછી 31 32 33 અને 34 5 10 15 20 25 30 30 પછી 31 32 અને 33। તો આવડી જાય ટેલિમાર્ક કરવું, ખૂબ જ સરળ છે। એના પછી આપણે પાછળ જોઈએ પ્રશ્ન નંબર જે 3 છે, કે નીચે એક બગીચામાં અલગ અલગ રંગવાળા કેટલા ફૂલ છે તેની વિગત આપેલી છે, તેના આધારે આવૃત્તિ વિતરણ છે કોષ્ટક દ્વારા આપણે ચાર્ટ બનાવવાનો છે। હવે જુઓ અહીંયા જે ફૂલનો જે રંગ છે, કયા કયા ફૂલો છે? પીળા રંગના, લાલ, વાદળી, નારંગી, જાંબલી અને સફેદ ફૂલો,
एना पछी फूल नी संख्या केटली छे ते जोईए के 15 8 7 6 11 अने 9 એટલે કે પીળા રંગના 15 ફૂલો છે, લાલ રંગના 8 ફૂલો, વાદળી રંગના 7, એવી રીતે અહીંયા ફૂલોની સંખ્યા અને ફૂલોનો રંગ આપેલો છે. એના ઉપરથી આપણે ટેલિમાર્ક કરવાનું છે. હવે જુઓ, જે પીળો અને લાલ એનું તો એક્ઝામ્પલ આપેલું જ છે, સામે કેટલા કેટલા છે, 15 અને 8 છે. હવે આપણે અહીંયા સૌથી પહેલાં જે ફૂલની જે સંખ્યા છે તે આપણે લખી લઈએ. હવે જો વાદળી છે, વાદળીને કેટલા છે સંખ્યા, 7 છે, 7 ફૂલો તો 7 લખીશું. પછી નારંગી તો 6, જાંબલી 11 અને સફેદ કેટલા છે તો 9. હવે આપણે ટેલિમાર્ક કરીએ કે 7 છે તો 7માં કેવી રીતે ટેલિમાર્ક થશે, તો 1 2 3 4 અને 5, પછી 6 અને 7, પછી 6 તો 1 2 3 4 5 અને પછી 6, એના પછી 11 તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11, પછી 9 તો 1 2 3 4 5 6 7 8 અને 9. તો આવડી જાય. તો આવી રીતે આપણે ટેલિમાર્ક કરવાનું અને પછી નીચે આપણે પ્રશ્નો આપેલા છે, ખાલી જગ્યાથી પૂરીશું. કે જુઓ, કયા રંગના ફૂલ છે સૌથી વધારે છે, તો સૌથી વધારે ફૂલો આપણે અહીંયા સંખ્યા જોવાની કયા રંગના છે. 15 સંખ્યા મોટી છે તો તે પીળા રંગના છે, તો લખીશું પીળા. અને કેટલા છે તો 15. એના પછી કે સૌથી ઓછા ફૂલો, તો ઓછા ફૂલો આનામાંથી કઈ ઓછી સંખ્યા છે, સૌથી 6 છે તો 6 લખવાના. અને કયા રંગના ફૂલો છે તો નારંગી, અહીંયા નારંગી લખીશું અને અહીંયા 6 લખીશું. એના પછી લાલ રંગના ફૂલ કેટલા છે, લાલ રંગના જોઈએ તો જો કેટલા છે, 8 ફૂલો તો અહીંયા લખવાના 8. પછી જાંબલી રંગના કેટલા છે, 11. હવે વાદળી રંગના ફૂલ અને સફેદ રંગના ફૂલ કુલ મળીને કેટલા થશે, તો શું કરવાનું બંનેનો સરવાળો. તો વાદળીના કેટલા છે, 7, અને સફેદના કેટલા છે જુઓ, અહીંયા વાદળીના 7 છે અને સફેદના કેટલા છે, 9. તો 7 અને 9 કેટલા થશે, 16. એના પછી જાંબલી રંગના ફૂલ કરતાં નારંગી રંગના ફૂલ કેટલા ઓછા છે, જ્યારે આમ આપે તો આપણે શું કરવાનું બંનેની બાદબાકી. તો જાંબલી રંગના કેટલા ફૂલો છે, જો જાંબલીના 11 છે ઓછા નારંગી રંગના, નારંગી રંગના કેટલા છે, 6, તો 11માંથી 6 જશે એટલે 5 આવશે. એના પછી સફેદ રંગના ફૂલ કરતાં પીળા રંગના ફૂલ કેટલા વધારે છે, હવે સફેદ રંગના કેટલા છે જુઓ, 9 છે અને પીળા રંગના કેટલા છે, 15. તો 15 ઓછા 9 તો કેટલા આવશે, 6. તમે અહીંયા કૌંસમાં પણ લખી શકો કે 11 ઓછા 6 15 ઓછા 9. એના પછી લાલ રંગના ફૂલ અને વાદળી રંગના ફૂલનો તફાવત કેટલો છે, હવે લાલ રંગના કેટલા છે, 8 છે અને વાદળી રંગના 7 છે, તો 8 ઓછા 7 બરાબર કેટલા આવશે, 1. પછી સૌથી વધારે રંગના ફૂલ અને સૌથી ઓછા રંગના ફૂલ, હવે જો સૌથી વધારે કયા છે, 15 છે આપણે જોયું તો પહેલા જ 15, અને સૌથી ઓછા 6, તો 15 ઓછા 6 કેટલા આવશે, તો 9. એના પછી કયા બે રંગના ફૂલોની સંખ્યા પીળા રંગના ફૂલની સંખ્યા બરાબર થાય છે, હવે તો પહેલાં આપણે એમ જોઈ લેવાનું કે પીળા રંગના કેટલા છે, 15. હવે એનામાંથી આપણે કોનો ટોટલ કરીશું તો 15 આવશે. તો જો આપણે વારાફરતી કરતા જઈએ કે લાલ અને વાદળીનો સૌથી પહેલાં કરીએ તો 8 અને 7 કેટલા, 15 આવી જાય છે. તો લખી નાખીએ કે લાલ અને વાદળી, જો તેનો ન આવે તો ફરી આપણે લાલ અને નારંગી કરવાનું, પછી લાલ અને જાંબલી, તો જેનો ટોટલ 15 જેટલો થતો હોય એ આપણે લખી નાખવાનો. એના પછી બાજુમાં પ્રશ્ન નંબર 4 છે કે નીચેના ચિત્રમાં મુસાફરીની વિવિધ જે રીતો આપેલી છે, આપણે પાઠ્યપુસ્તકમાં પણ સેમ આવું જોઈ ગયા હતા, કે તેના આધારે આવૃત્તિ વિતરણ જે કોષ્ટક છે તે તૈયાર કરવાનું છે અને આલેખ દોરવાનો અને એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. તો જુઓ, અહીંયા નીચે જે આપેલું છે આપણે સેમ એ જ લખી નાખવાનું છે કે ચાલતા, તો ચાલતાનું એક્ઝામ્પલ આપેલું છે. એના પછી આપણે સાયકલ લખીશું, તો અહીંયા આપણે સાયકલ લખ્યું, એના પછી સ્કૂટર, પછી બસ, પછી કાર, ટ્રેક્ટર અને સ્કૂલ વાન, જે અહીંયા આડી લાઇનમાં આપેલું છે તે જ આપણે અહીંયા ઊભી લાઇનમાં કર્યું છે. એના પછી સાયકલમાં, તો સાયકલમાં કેટલી છે વ્યક્તિની સંખ્યા, 5 છે, તો અહીંયા આપણે 5 લખી નાખ્યા. એના પછી આ જે સંખ્યા છે તે આપણે અહીંયા લખી નાખશું 5, પછી 6, 22, 3, 1 અને 8. હવે શું કરવાનું, ટેલિમાર્ક. તો 5માં ટેલિમાર્ક કેમ થશે, 1 2 3 4 અને 5. એના પછી સ્કૂટરમાં, તો 6 છે, તો 1 2 3 4 5 અને 6. એના પછી બસનું, તો બસમાં 5 10 15 20 અને 22. એના પછી કારમાં, તો કારમાં તો 3 જ છે, તો 3. એના પછી ટ્રેક્ટરમાં 1 જ, અને સ્કૂલ વાનમાં કેટલા છે, તો 8. તો આવી રીતે આપણે જે સરસ મજાનું ટેલિમાર્ક પણ આપણે કરી શકીએ છીએ.
હવે જો એના પછી આપણે પેજ નંબર 208 ઉપર જે ખાલી જગ્યા આપેલી છે તે જોઈએ કે મુસાફરીની કઈ રીતમાં સૌથી વધારે વ્યક્તિઓ છે અને કેટલા છે, તો કઈ રીતમાં છે અહીંયા જોશું આપણે. બસમાં છે કેટલા છે, 22, તો બસ અને પછી બીજી ખાલી જગ્યામાં 22. એના પછી મુસાફરીની કઈ રીતમાં સૌથી ઓછા વ્યક્તિ છે, તો ઓછા વ્યક્તિ શેનામાં છે જુઓ, ખાલી એક જ છે ટ્રેક્ટરમાં, તો અહીંયા લખીશું ટ્રેક્ટર અને એક. પછી સાયકલ પર જનારા વ્યક્તિઓ કેટલા છે, સાયકલ પર કેટલા વ્યક્તિઓ જાય છે સાયકલમાં, કેટલા, તો 5, તો 5 લખીશું. પછી સ્કૂટર પર મુસાફરી કરવાવાળા વ્યક્તિઓ કેટલા છે, સ્કૂટર ઉપર 6. એના પછી કે ટ્રેક્ટર પર મુસાફરી કરવાવાળા કરતાં કારમાં મુસાફરી કરવાવાળા વ્યક્તિઓની સંખ્યા વધારે છે કે ઓછી. હવે જો ટ્રેક્ટર પર જે મુસાફરી કરે છે, ટ્રેક્ટર ઉપર કેટલા છે મુસાફરી, 1 છે, અને કારમાં કેટલા છે, તો જો કારમાં 3 છે, તો કેવી છે ટ્રેક્ટર કાર કરતાં તે વધારે છે, તો શું લખવાનું, વધારે. અને કેટલી, તો 3 - 1 એટલે કેટલા આવશે, 2. પછી સ્કૂટર પર મુસાફરી કરવાવાળા કરતાં જે ચાલતા જે જવાવાળા વ્યક્તિઓ છે કેટલા વધારે છે. હવે સ્કૂટર ઉપર જોઈએ કેટલા છે, સ્કૂટર ઉપર 6 છે અને ચાલતા કેટલા છે, 9 છે, તો કેટલા વધારે થયા, 6, તો પછી 7, 8 અને 9, તો 9 - 6 = કેટલા આવશે, 3. પછી બસમાં મુસાફરી કરવાવાળા વ્યક્તિઓ કરતાં સાયકલ પર જવાવાળા વ્યક્તિઓ કેટલા ઓછા છે. હવે બસમાં કેટલા મુસાફરી કરે છે, 22 છે, અને સાયકલ ઉપર કેટલા છે, તો 5 છે, તો 22 - 5 = કેટલા આવશે, કૌંસમાં લખી નાખવાનું, 22 - 5 = 17. પછી સ્કૂટર ઉપર મુસાફરી કરવાવાળા અને ટ્રેક્ટર પર મુસાફરી કરવાવાળા વ્યક્તિઓને તફાવત કેટલો છે. હવે સ્કૂટર ઉપર જોઈએ આપણે કેટલા છે, 6 છે, અને ટ્રેક્ટર ઉપર 1 છે, તો કેટલા આવશે, 6 - 1 = કેટલા આવે, 5. પછી સાયકલ પર જવાવાળા અને કારમાં મુસાફરી કરવાવાળા વ્યક્તિઓની કુલ સંખ્યા કીધી છે. હવે જો કુલ કે, તો આપણે શું કરવાનું, બંનેનો ટોટલ, એટલે સાયકલ અને કાર, તો સાયકલમાં કેટલા છે, 5, અને કારમાં કેટલા છે, તો 3, તો 5 અને 3 કેટલા થશે, 8. પછી કઈ બે રીતે મુસાફરી કરવાવાળાની સંખ્યા ચાલતા જવાવાળા વ્યક્તિઓની સંખ્યા બરાબર છે. હવે એમ જોશું કે ચાલતા કેટલા જાય છે, 9 જાય છે. હવે આપણે બંનેનો ટોટલ કરીએ, જુઓ અહીંયા જે સ્કૂટર આપેલું છે, સ્કૂટર એના કેટલા છે, 6 છે, અને કારના કેટલા છે, 9, તો 6 - 3 = 9 થશે. તો સૌથી પહેલાં લખવાનું સ્કૂટર અને કાર, સ્કૂટર અને કાર. હજી બીજા જોઈએ કે એવી રીતે 9 ટોટલ થાય છે. જો આવી રીતે આપણે 8 અને 1, તો 9 થશે. પછી આપણે 5 ને 6 કરવાનું, તો 5 ને 6, તો 11 થાય. પછી 22 તો આવે જ ને, ટોટલ કરવાનું છે, એટલે પછી આપણે 6 ને 1 કરીએ, તો 7 થશે. તો આવી રીતે કોનું થાય છે, 8 અને 1 થાય છે, 8 અને 1 - 9, તો કોનું કોનું છે, સ્કૂલવાન અને ટ્રેક્ટરનું. તો અહીંયા લખીશું આપણે સ્કૂલવાન અને ટ્રેક્ટર. હવે જો એના પછી આપણે અહીંયા જે વ્યક્તિઓની સંખ્યા, હવે આપણે શું કીધું છે, ચાલતા, સાયકલ, સ્કૂટર, બસ, કાર, ટ્રેક્ટર અને સ્કૂલવાન. હવે જો આપણે આલેખ દોરવાનો છે, તો આલેખ આપણે કેવી રીતે દોરવું તે તમને શીખવાડું. અહીંયા તમને આપેલું છે, સંખ્યા આપેલી છે, અને અહીંયા ચાલતા, સાયકલ, સ્કૂટર એવી રીતે જે મુસાફરીની જે રીત છે તે આપેલી છે. હવે સૌથી પહેલાં આપણે ચાલતાનું જોઈશું, તો ચાલતામાં કેટલા છે, 9, તો શું કરવાનું, તમને એક સ્કેલ લેવાની અને સ્કેલની મદદથી આપણે અહીંયા જે 9 આવતા હોય ત્યાં સુધી આપણે દોરવાનું. જો અહીંયા કેટલા કેટલા છે, 2 છે 4 6 8, અને પછી ડાયરેક્ટ 10 છે, 9 તો નથી આપેલું ને. જો અહીંયા 8 છે અને પછી 10 છે, તો શું કરવાનું, 8 અને 10ની આપણે વચ્ચે લેવાની સંખ્યા, વચ્ચે લેશું તો 9 આવશે. હવે સ્કેલની મદદથી આપણે આને જોડી નાખવાનું. તમને આ સ્કેલની મદદથી એકદમ સીધી લાઇન પાડીને દોરવાનું છે. જુઓ એના પછી આપણે સાયકલનું જોઈશું, તો સાયકલમાં કેટલા વ્યક્તિઓ છે, 5 છે, તો આપણે 5 ક્યાં આવશે, જુઓ 4 અને 6ની વચ્ચે આવશે, તો 4 અને 6 વચ્ચે આપણે આટલી સુધી દોરવાનું છે. જો આપણને ખાસ યાદ રાખવાનું કે જો 4 કે, તો આને જે સમાન જ આપણે દોરવાનું, પરંતુ જ્યારે 4 અને 6ની વચ્ચે 5 છે, તો 5નું કહેતા હોય, તો આપણે શું કરવાનું, અહીંયા જે વચ્ચે એકદમ બરાબર સીધી લાઈન પાડી દેવાની. એના પછી બસમાં, તો બસમાં કેટલા વ્યક્તિઓ છે, 22, તો છેક ઉપર જે લાસ્ટ સુધી છે 22 સુધી દોરીશું. એના પછી કારમાં, તો કારમાં કેટલા વ્યક્તિઓ છે,
ત્રણ, તો આપણે ત્રણ જોઈએ ક્યાં આવે છે, તો બે અને ચારની વચ્ચે આવશે ત્રણ, તો આટલે ત્રણ સુધી દોરવાનું. એના પછી ટ્રેક્ટરમાં એક છે તો એક તો અહીંયા જ આવી જશે, ઝીરો અને બેની વચ્ચે એક, એટલે અહીંયા ટ્રેક્ટર. અને પછી લાસ્ટમાં સ્કૂલ વાન, તો સ્કૂલ વાનમાં કેટલા છે, તો આઠ છે, તો આપણે અહીંયા આઠ જે આપેલા છે એની સામે આપણે જોયું. તો આવી રીતે તમને આલેખ દોરવાનો છે. તો આજે મેં તમને જે સમજાવ્યું તે તમને સમજી અને તમારી સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 205 થી કરી અને 208 સુધી તમને તમારી સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે પૂરું કરવાનું છે.